જય શ્રી સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ ગાદીના પરમ પૂજ્ય 108 ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીનું વડતાલ ગઢપુર, જૂનાગઢ, સરદાર અને બગસરાના મંડળ સાથે યુએસએ સત્સંગ વિચરણ 2016 તારીખ 20 મે 2016 થી 3 જુલાઈ 2000 શ્રી સ્વામિનારાયણ હિન્દુ મંદિર ન્યૂ જર્સીને આંગણે હરિલીલામૃત કથા તારીખ 24 જૂન 2016 થી 26 જૂન 2016. ભીતિ ભેદનમ સુખ સંપદ કરુણા નિકેતનમ વ્રત દાન તપ ક્રિયા ફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ્ય રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોતમે મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ત્વં સુકાંતભૃતમ કાંતમ ત્વં કાંતમ સર્વદોગતમ ત્વં ગતે દ્વેગ દેવ ત્વં ત્વં વંદે ભક્તિકાસુતમ. સર્વ અવતારી સર્વકારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની છત્રછાયામાં, ઉત્તર વિભાગ અધિષ્ઠાતા દેવ શ્રી નરનારાયણ દેવના દિવ્ય સાનિધ્યમાં વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદીનું નવનિર્માણ થઈ રહેલું ન્યૂજર્સીને આંગણે શ્રી સ્વામિનારાયણ મંદિર અને એના દિવ્ય સત્સંગ સભાના શુભ અવસરે સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો શ્રીજીના લાડીલા, ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગેરી ભક્તો, સર્વ ધર્મ પ્રેમી સજ્જનો, સર્વ મોક્ષ ભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. આજે ભગવાન શ્રી હરિની અસીમ કૃપાથી ત્રણ દિવસથી ભગવાનના દિવ્ય ચરિત્રો, દિવ્ય લીલાઓનું આપણે સૌ રસપાન કરી રહ્યા છીએ. શાસ્ત્રોમાં લખાણું, હરિ અનંત હરિકથા અનંતા કહહી સુનહી બહુવિધિ સબ સંતા. ભગવાનના ચરિત્રો અપરંપાર છે. એમાં કેટલાક આપણને માનુષી ચરિત્ર લાગતા હોય, કેટલાક આપણને અલૌકિક ચરિત્ર લાગતા હોય, પણ શાસ્ત્રોનો મત છે કે પ્રત્યેક પરમાત્માના ચરિત્રો, પ્રત્યેક પરમાત્માની લીલાઓ, ભગવાનના પ્રત્યેક કાર્ય એ અનંત જીવાત્માના કલ્યાણને અર્થે હોય છે. વચનામૃતમાં મહારાજે આ વાત બહુ સુંદર રીતે સમજાવી. મહારાજ કે ભગવાન ભલે કદાચ શરીરે કરીને આપણા જેવા દેખાતા હોય, આપણા જેવા હાથ હોય, આપણા જેવા કાન હોય, આપણી જેવી આંખો હોય, પણ છતાંય એની જે દિવ્યતા છે એ આપણા કરતાં, આપણા પામર જીવ કરતાં અધિક ગણી છે અને અલૌકિક છે. કારણ કે એની દ્રષ્ટિ એ મોહપાશને ટાળનારી છે. પરમાત્માની કૃપા દ્રષ્ટિ જીવાત્મા ઉપર પડે તો માયાના બંધન ટળી જાય. ભગવાનના સાનિધ્યને જીવાત્માને જો પ્રાપ્તિ થાય તો ભવરોગ મટી જાય, અને ભગવાનની જો શરણાગતિ જીવાત્મા એ સ્વીકારે તો એને લક 84 ટળી જાય, એવી પરમાત્માની દિવ્ય પ્રાપ્તિ એનો આપણે સૌ આસ્વાદ કથાના માધ્યમથી, મહારાજના દિવ્ય ચરિત્રોના માધ્યમથી આપણે સૌ લીધો છે. આપણે બધા બળભાગી બન્યા છીએ. વિશેષ તો સંતોએ ખૂબ વિસ્તારથી મંદિરના મહિમા વિશે, સત્સંગ વિશે આપણને ખૂબ ખૂબ ઉદ્બોધન કરેલું છે. વાલા ભક્તો, ભગવાનનો મહિમા જીવાત્માને જ્યારે દ્રઢ થાય ત્યારે કેવી સ્થિતિ નિર્માણ થાય છે. મહારાજે વચનામૃતાદિ ગ્રંથોની અંદર એના અનેક પ્રમાણો આપ્યા છે. આપણા સંતોએ અનેક એવા કીર્તનોના માધ્યમથી એ જીવાત્માની સ્થિતિ પણ વર્ણવી છે, અને એમાં એક શબ્દ એવો લખ્યો કે પારસ સ્પર્શી લોહ કંચન ભઈ મોંઘે મૂલે વેચાય રે. તમે જગતની અંદર લોઢાની કિંમત જુઓ તો સાવ પામર છે, સાવ તુચ્છ છે, પણ એ જ્યારે પારસમણીનો એને યોગ થાય છે પછી એ લોઢું લોઢું મટી અને સુવર્ણ બને છે, અને સુવર્ણના ભાવે વેચાય છે. પારસ સ્પર્શી લોહ કંચન ભઈ મોંઘે મૂલે વેચાય રે. આપણા સૌના પ્રારબ્ધે કરીને આપણા સૌના પૂર્વના એવા કોઈ પુણ્ય ઉદય થયા કે જેને કરીને આ પામર એવો જીવાત્મા એને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રીહરિની આપણને ઓળખાણ થઈ, આ દિવ્ય સત્સંગની પ્રાપ્તિ થઈ, અને આવા પારસમણી સમ
જ્યારે પરમાત્માની આપણને સત્સંગની જ્યારે પ્રાપ્તિ થઈ હોય ત્યારે એના યોગે કરીને સામાન્ય જીવ એ સામાન્ય નથી રહેતો, એ પામર જીવ પામર નથી રહેતો, એ મહાન મુક્ત બની જાય છે, ભગવાનનો ભક્ત બની જાય છે. અને એની સ્થિતિ કેવી છે, વેદાદિની અંદર બહુ સ્પષ્ટ રીતે લખ્યું કે ભગવાનની જ્યારે કૃપાદૃષ્ટિ થાય ને જીવાત્માને મોક્ષપદની પ્રાપ્તિ થાય, આ જીવાત્મા જ્યારે સ્થૂળ સૂક્ષ્મને કારણ એવા ત્રણેય શરીરને મુક્ત થઈ અને જ્યારે બ્રહ્મ સ્થિતિને પામે અને પરબ્રહ્મના આશ્રમની અંદર એટલે કે એના સાનિધ્યની અંદર અક્ષરધામની અંદર જીવાત્મા જ્યારે પહોંચે ત્યારે ભગવાન જેવા રૂપને પામે છે, ભગવાન જેવા ઐશ્વર્યને પામે છે, ભગવાન જેવા તેજને પામે છે. વિચાર કરી જો, એક પામર તુચ્છ જીવ જે પોતાના અસ્તિત્વનું એને પોતાને જ્ઞાન નથી, પણ જ્યારે પરમાત્માની કૃપા થાય ત્યારે ભગવાન જેવા રૂપને ભગવાન જેવા ઐશ્વર્યને પામે, કેટલી મોટી સિદ્ધિ કહેવાય. અને એ સિદ્ધિ જીવાત્માને જ્યારે પ્રાપ્ત થાય ત્યારે મહારાજે વચનામૃતમાં બહુ વાત સુંદર સમજાવી, કારણ કે જીવાત્મા એ જીવાત્મા છે અને પરમાત્મા એ પરમાત્મા છે. એટલે મહારાજે આ વાતને આપણી શિક્ષાપત્રીમાં પણ લખ્યું, સેવા મુક્તિશ્ચ ગમ્યતામ. આપણા આપણો જે મત છે વિશિષ્ટાદ્વૈત મત, એ વિશિષ્ટાદ્વૈત મતની અંદર ભગવાન સ્વામિનારાયણે આ વાત બહુ સ્પષ્ટીકરણ રીતે વચનામૃતની અંદર સમજાવી છે. મહારાજ કે જીવાત્મા ભલે ભગવાનના ધામની અંદર ભગવાન જેવા રૂપને ભગવાન જેવા ઈશ્વરને કદાચ પામે, પણ એનો સ્વામી સેવક ભાવ ક્યારે ટળે નહીં, એનું ખાસ અનુસંધાન રાખવું જોઈએ. કારણ કે સેવા જ મુક્તિનો અંશ છે. જીવનની અંદર પરમાત્માની સેવા થાય, પરમાત્માની ભક્તિ થાય, એ પછી છતે દેહે થાય તો પણ મહારાજ કે એને અક્ષરધામનું સુખ મળે, અને દેહ ત્યાગ પછી પણ જ્યારે એ સુખની પ્રાપ્તિ ધામમાં જઈને થાય ત્યારે પણ એ મુક્ત બની ભગવાનના અનંત મુક્તોની વચ્ચે રહી અને એ સુખને માણે છે. એટલે ભગવાનની સેવા પરાયણ રહેવું, ભક્તિ પરાયણ રહેવું, કારણ કે ભજ ભક્તિ શબ્દનો જ અર્થ સેવા છે. ભક્તિ શબ્દ ભજ ધાતુથી બને છે અને ભજ ધાતુનો અર્થ છે પ્રીતિએ કરેલી સેવા. એટલે પરમાત્માની જ્યારે અનુરાગે સહિત પ્રીતિએ સહિત જ્યારે જીવાત્મા સેવા પરાયણ થાય છે, એની પરમાત્માની ભક્તિની અંદર જ્યારે જોડાય છે ત્યારે એને જીવાત્માને આવી અલૌકિક પ્રાપ્તિ થાય છે. માટે આવી દિવ્ય પ્રાપ્તિ કરવાને અર્થે પણ આ કેવું છે કે એનો મહિમા સમજાય, તો મહિમા પરમાત્માનો આ જગતના જીવને સમજવો બહુ કઠણ છે. કારણ કે કાં તો એની ઓળખાણ નથી, અને કદાચ ઓળખાણ થઈ છે તો આપણે એની અંદર કોઈ વખત મનુષ્ય ભાવ જોઈએ છીએ, કોઈ વખત આપણે આપણા સ્વાર્થને જોઈએ છીએ, કોઈ વખત સકામ આપણે ભક્તિ કરીએ છીએ. અને મહારાજે વચનામૃતમાં લખ્યું, સકામ ભક્તિ કરતા હોય અને કદાચ કોઈ વખત પ્રારબ્ધ યોગ એવો હોય એનું કામના પૂર્ણ ન થાય તો પરમાત્માનો અભાવ આવે, એટલે પરમાત્માથી એને વિખૂટા થઈ જાય છે. એટલે આવા બધા અવરોધો જે મોક્ષ માર્ગની અંદર ભક્તિ માર્ગની અંદર બાધારૂપ બને એમાંથી પર થવા માટે ભગવાનને મહિમા સમજવો અત્યંત જરૂરી છે. આ ત્રણ ત્રણ દિવસથી જે સંતો અહીંયા આગળ કથા આપણને કરાવી, આપણને ભગવાનના ચરિત્રો સંભળાવ્યા, એ ભક્તોની સ્થિતિ, એ સંતોની સ્થિતિ જે આપણને બતાવી, એની પાછળનું કારણ એ છે કે એમાંથી આપણે જો પ્રેરણા લઈએ અને આપણા જીવનને પણ જો એવું વાળીએ તો આપણી પણ એ જ સ્થિતિ થાય. વિચાર કરો, ભગવાનના મહિમાની વાત આ તો કેવી સમજાય, કારણ કે આપણે તો જે ભાવે ટકેશેર ભાજીને ટકેશેર ખાજા એના જેવું છે. આપણે ત્યાં જગતની એક દ્રષ્ટિ છે, મનુષ્યનો સ્વભાવ છે કે એને બધું એક સરખું લાગે. બાકી વિચાર કરી જો, બ્રહ્માનંદ સ્વામી જ્યારે લાડુદાન તરીકે ભાવનગરના રાજાને ત્યાં જ્યારે એમના બિરુદ્ધ ગાતા, જ્યારે મહારાજના સંત થયા અને પછી જ્યારે ભાવનગર એક પ્રસંગ થયો મળવાનું, મહારાજે વસિષ્ઠને કીધું કે લાડુદાન તમે અમારા બિરુદ્ધના ઘણા પદ ગાયા છે, એક પદ ગાઓ. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કીધું કે માલિક, તમે ગામના ધણી ખરા, પણ જે મોઢે પાન ચાવ્યા હોય એ મોઢે કોલસા ન ચવાય. અમે ભગવાન શ્રી હરિના જે મોઢે બિરુદ ગાયા છે, હવે બીજા મોઢે બિરુદ અમારાથી ન ગવાય. આવો જેને ભારો ભાર મહિ, નહીં તો વિચાર કરો, મહારાજને સ્વધામ પધારવું હોય ને બ્રહ્માનંદ સ્વામીને ખસેડવા પડે, નહીતર કે એ મને જવા નહીં દે. આવી આત્મીયતા, આવો મહિમા જ્યારે પરમાત્માનો આપણા જીવનની અંદર પ્રગટ થાય, દાદા ખાચર ભગવાનના જેને પોતાના જીવનને ભગવાનના એક એક શબ્દની અંદર ન્યોછાવર કર્યું, ત્યારે મહારાજે લખ્યું કે આ ગઢડું મને અમારું જણાય છે. આજે આવી ભાવના આપણા પ્રત્યેકના જીવનની અંદર જ્યારે પ્રગટ થશે ત્યારે હું માનું છું કે આ મૂર્તિ એ મૂર્તિ નહીં રહે, એ સાક્ષાત ભગવાનનું પ્રગટ સ્વરૂપ આપણી સમક્ષ અહીંયા બિરાજમાન રહેશે. આપણે જે મંદિરનું નિર્માણ કરવાનો સંકલ્પ કર્યો છે, સંકલ્પ તો આપણે નિમિત્ત માત્ર છીએ, પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન શ્રીહરિએ સ્વયં સંકલ્પ કર્યો અમારા ભક્તોને અમારે સત્સંગનું ભક્તિનું ઉપાસનાનું સુખ મળે એના માટે આ કાર્ય કરવું છે. અને એટલા માટે મહારાજે આપણને નિમિત્ત બનાવ્યા છે. આપણે ભાગ્યશાળી છીએ કે ભગવાને આપણને એના યોગ્ય ગણ્યા છે.
અને આપણા હાથે આ કાર્ય થવા જઈ રહ્યું છે. અને એમાં જે જે ભક્તોએ, જેમ પૂર્વ સંતોએ પણ વાત કરી, તન મન અને ધન, ભગવાને જેને જે શક્તિ આપી છે. અમે ક્યારેય વસ્તુ પદાર્થની કિંમત નથી. સત્સંગી જીવન ગ્રંથની અંદર મહારાજે લખ્યું કે તમે ભાવથી કેવળ તુલસી પત્ર પણ અર્પણ કરો કે એક લોટો તમે પાણી પણ જો ભગવાનના ચરણમાં ચડાવો તો મહારાજ કે એનું એ જ પુણ્ય મળે, તમે કરોડ સવા કરોડનો મુગટ કેમ ન ધરાવ્યો હોય. પણ જો હૃદયનો ભાવ ન હોય, જો હૃદયમાં પ્રેમ ન હોય, પરમાત્માના વચનમાં વિશ્વાસ ન હોય, તો એ કરેલી સેવા વ્યર્થ છે. એટલે શાસ્ત્રો કીધું, પ્રીતિએ કરેલી સેવા, પ્રીતિએ સહિત કરેલી સેવા, એનું નામ ભક્તિ છે. તો પરમાત્માના સ્વરૂપની અંદર અનુરાગ કરીએ. અને અનુરાગ ક્યારે થાય? જ્યારે પોતાપણું મનાય, જ્યારે આપણું આત્મીયતા થાય, ત્યારે એની અંદર અનુરાગ થાય. અને એવો ભગવાનના સ્વરૂપની અંદર આપણને સૌને ભાવ પ્રગટ થાય, એના માટે આ ત્રણ ત્રણ દિવસની કથા અને આ સત્સંગનું આયોજન કર્યું છે. વાલા ભક્તો, હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવના ચરણારવિંદમાં અમે પ્રાર્થના કરીએ કે પ્રત્યેક હરિભક્તોના જીવનની અંદર એવી સમજણને શક્તિ વધે, મહારાજના સ્વરૂપનું સ્વરૂપ નિષ્ઠા દ્રઢ થાય, ભગવાનનો મહિમા ભારોભાર સમજાય, અને એમના સ્વરૂપની અંદર પ્રીતિ કરી અને ભગવાનના વચનમાં રહીને, ભગવાનની આજ્ઞામાં રહીને આપણે આપણા કલ્યાણનું સાધન કરી લઈએ, એ જ આપણા જીવનની સફળતા છે. માટે આજના દિવસે હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવાદી દેવોના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ કે અહીંયા ઉપસ્થિત તમામ ભક્તોને ભગવાન એવી બળ બુદ્ધિ શક્તિ આપે, એવા સુખ્યા કરે કે એમના દ્વારા આવી નિરંતર, અને ખાસ તો જે જે ભક્તોએ આજના આ સંકલ્પને, આ મંદિરના સંકલ્પને, જો કે ભક્તોની જ ઝંખના હતી, છેલ્લા 10-10 વર્ષથી હરિભક્તો આના માટે પુરુષાર્થ કરતા હતા, સંકલ્પ મનમાં બધા મહેનત કરતા હતા, પણ સૌને મનમાં એમ હતું કે કેમ થાય, ક્યારે થાય, કેવી રીતે થાય, પણ જ્યારે ભગવાન પડે ને ત્યારે ચપટી વગાડતા થાય. હું આપણને તાદૃશ્ય એનો અનુભવ થયો છે. જે જે આપણે ઘણા વખતથી જે લાગણીની આપણી ઈચ્છા, આપણે મહેનત કરતા હતા, અમે ઘણી જગ્યાએ એના માટે વાતચીતો પણ કરી દોડ્યા, પણ જ્યારે થવાનું હશે ને ત્યારે મહારાજે એમ કીધું આ જગ્યા અને આ સમય, એ સમયે ભગવાને કાર્ય પૂર્ણ કર્યું. અને એ જ રીતે આપણે પ્રતિષ્ઠાની પણ રાહ જોઈ રહ્યા છીએ. આવતા વર્ષે ભગવાનની ઈચ્છાથી આપણે જે શુભ મુહૂર્ત આવશે, લગભગ જૂન એન્ડ અને જુલાઈના 4 જુલાઈના વેકેશનની અનુસંધાન રાખીને જે પણ નજીકનું મુહૂર્ત આવતું હશે, એ મુહૂર્તની અંદર આપણે અહીંયા ધામધૂમથી મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ આ વર્ષે કરવાની હતી, પણ સિંહસ્થ વર્ષ અને સાથે સાથે મુહૂર્તની અંદર શુક્રનો અસ્ત વગેરેના કારણે આપણે ફેબ્રુઆરી મહિના પછી કોઈ મુહૂર્તો નહોતા. એટલે શાસ્ત્રોક્ત વિધિથી આપણે ધર્મ કાર્ય કરવું છે તો ધર્મની મર્યાદામાં રહીને કરવું પડે, અને એટલા માટે શાસ્ત્રોક્તની મત પ્રમાણે જ્યારે એવા મુહૂર્તો ન હોય ત્યારે, અને તમારે અહીંયા આગળ બરાબર ઠંડીનો સમય હોય ત્યારે, એટલે બહુ અનુકૂળતા ન આવે, એટલે આ ઉનાળાના જ સમયની અંદર અત્યારે છોકરાઓને પણ વેકેશન વગેરે હોય એનો બધાનું અનુસંધાન રાખી અને મુહૂર્ત આપણે વહેલી તકે, અમારી ગણતરી તો અમે 2-3 દિવસથી મહેનત કરતા હતા કે જો મુહૂર્ત આવી જાય તો અહીંયા આ સભામાં જાહેર કરવું હતું, પણ મુહૂર્તનું જે પંચાંગ એ આષાઢી બીજ એટલે કે રથયાત્રા પછી એ આવવાનું છે, એટલે અત્યારે પહોંચી શક્યું નથી, પણ આવશે એટલે વહેલી તકે ઇન્ટરનેટ દ્વારા, મોબાઈલ દ્વારા આપણે બધા સર્કલની અંદર બધાને જાણ અમે વહેલી તકે કરશું એ તારીખની, કે જેથી સૌ આવતા વર્ષ માટેનું આયોજન અત્યારથી કરી રાખે. પણ સાથે ભગવાનને પ્રાર્થના કરીએ એવો ધામધૂમથી ઉત્સવ અમેરિકાની અંદર અત્યાર સુધી ન થયો હોય એવો સુંદર મહોત્સવ, એવો દિવ્ય મહોત્સવ આપણે અહીંયા આગળ કરી અને ભગવાનને ધામધૂમથી આપણા મંદિરની અંદર ભગવાનને પધરાવીએ, એવી ભગવાન આપણો સંકલ્પ પણ પરિપૂર્ણ કરે એવી પ્રાર્થના સહિત પુનઃ એક વખત જે જે ભક્તોએ પોતાની યથાશક્તિ, મેં ગઈકાલે પણ વાત કરી હતી કે આમાં ઘણા ભક્તો એવા છે કે જેને દુબળી ભટ્ટ જેવું મેં દ્રષ્ટાંત આપ્યું હતું કે એને પોતાની એક હરિભગત છે, નામ નથી લેતો, પણ એને પોતાની પાસે જે પણ એની પૂંજી હતી એને કીધું કે આ મારે, મેને આખી જીવન જે મહેનત કરી વર્ષોથી એને બચાવી હતી કે મારે બાપુજી આનાથી મારે રોકાણ કરવું છે કોઈ ધંધાની અંદર, અને કાં તો હું મંદિરને આપું, હવે મને